લવા આપણી આગળ બે વસ્તુ આવી, એક સી ઇઝ ઇક્વલ ટુ 0.36 એફ સી કે બી ઇન્ટુ એક્સ યુ, અને બીજું આવ્યું આપણે ટી, ટી ઇઝ ઇક્વલ ટુ 0.87 એફ વાય, એને ગુણ્યા એરિયા એટલે એ એસ ટી. હવે આપણું જે સેક્શન, આ જે સેક્શન છે એ સેક્શન ઉપર કોમ્પ્રેશન લાગે છે અને નીચે ટેન્શન લાગે છે, તો એનો મતલબ છે જ્યારે આપણે એની ઉપર સેગિંગ મુમેન્ટ એપ્લાય કરીએ છીએ, આની ઉપર સેગિંગ મુમેન્ટ, ત્યારે એનું બેન્ડિંગ થાય તો ઉપર કોમ્પ્રેશન આવે, નીચે ટેન્શન આવે, તો આ ડબલ્યુ લોડ ના હિસાબે કોમ્પ્રેશન જે પ્રોડ્યુસ થાય છે, અહીંયા આ પ્રોડ્યુસ થાય છે, એની સામે આટલું કોમ્પ્રેશન છે આપણું સેક્શન છે એ રેઝિસ્ટ કરે છે, બરાબર. તો આ જે સી પ્રોડ્યુસ થાય એના કરતા આ જે સી છે બહારથી લાગે છે એના કરતા સામે રેઝિસ્ટન્સ છે એ વધારે હોય તો તમે તૂટશે નહીં. એવી રીતે જેટલું ટી પ્રોડ્યુસ થાય એના કરતા સી નો જે રેઝિસ્ટન્સ અંદર પ્રોડ્યુસ સ્ટીલ કરે છે એ વધારે હશે, ત્યાં સુધી આ સેક્શન છે કેવું છે, એ તમારું સેફ છે, રાઈટ. તો આમાં કેસ ત્રણ બને આના. હવે આની અંદર એક તો પેલું બને કે સી છે ટી બરાબર હોય, આ પેલો ઓપ્શન. બીજું છે સી છે ઈ ટી કરતા વધારે હોય, અને ત્રીજું કાં તો સી છે ઈ ટી કરતા ઓછું હોય. તો આપણે પેલો કેસ લઈએ કે સી ટી બરાબર છે, તો સી ટી બરાબર છે તો આપણે એનું શું, સી કેટલું છે 0.36 એફ સી કે બી ઇન્ટુ એક્સ યુ ઇઝ ઇક્વલ ટુ 0.87 એફ વાય ઇન્ટુ એ એસ ટી. હવે અહીંયા છે ને એફ સી કે એટલે ગ્રેડ ઓફ કોન્ક્રીટ, એ આપણે નક્કી કરી લીધો હોય ડિઝાઇન કરતા પહેલા. એફ વાય એટલે ગ્રેડ ઓફ સ્ટીલ, એ આપણે નક્કી કરી લીધું. એ એસ ટી આપણે જે પ્રોવાઈડ કર્યું છે એ, અને બી છે આપણે બીમની જે વિડ્થ રાખી, તો અનનોન શું થયું આપણે આમ એક્સ યુ થયું, તો આપણે એક્સ યુ ને સેપરેટ કરીએ. સો એક્સ યુ બરાબર શું થશે 0.87 એફ વાય એ એસ ટી અપોન 0.36 એફ સી કે બી, બરાબર. હવે કોડની અંદર આ ઇક્વેશન છે એ આપણને આપેલું પેજ નંબર 96 ઉપર, પેજ નંબર 96 માં આપેલું છે એક્સ યુ અપોન ડી ઇઝ ઇક્વલ ટુ 87 એફ વાય એસ ટી અપોન 0.36 એફ સી કે બી ઇન્ટુ એક્સ યુ. તો અહીંયા તમે જુઓ તો, અને અહીંયા આપણે ડિવાઈડ કરીએ ડી વડે, ને સામેની બાજુ આપણે ડિવાઈડ કરીએ ડી વડે, એટલે આપણું આ ઇક્વેશન ક્યુ થઈ ગયું, પેજ નંબર 96 ઉપરનું ક્લોઝ નંબર જી 1.1 એનું જે ઇક્વેશન છે. તો આ ઇક્વેશન છે એ તમારું થયું ડિટર્મિનેશન ઓફ લોકેશન ઓફ એક્સ યુ, કે એક્સ યુ ખરેખર ક્યાંથી નીકળતું હશે, રાઈટ. તો અહીંયા આપણને પેલું મળ્યું છે તમારું એક્સ યુ. હવે આપણે આવી રીતનું કંઈક છે કે તમારે અહીંયા લાગે છે ટી, અહીંયા લાગે છે સી, તો આ બેની વચ્ચેનું ડિસ્ટન્સ, બરાબર, આ બે વચ્ચેનું ડિસ્ટન્સ એ કેટલું થશે, ઉપરથી કેટલું હતું 0.42 એક્સ યુ, અને આ બેની વચ્ચેનું ડિસ્ટન્સ હતું એ શું હતું, એ હતું સ્મોલ ડી. તો આ તમારું થશે, એ થશે ડી માઇનસ 0.42 એક્સ યુ. હવે પેલા છે ને આપણે એક કામ કરશું કે પેલા આ જે પોઈન્ટ છે, આનો આ પોઈન્ટ, આ પોઈન્ટ, આના રેફરન્સમાં આપણે મોમેન્ટ લઈએ ટી ના હિસાબે, તો મોમેન્ટ બરાબર શું થશે,
તો મોમેન્ટ બરાબર થશે એમ ઇઝ ઇક્વલ ટુ આ ફોર્સ એને ગુણ્યા પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એટલે આ બરાબર, તો થશે ટી ઇન્ટુ ડી માઇનસ 0.42 એક્સ યુ, એટલે આ મોમેન્ટ આવી પ્રોડ્યુસ કરશે, એની સામે બીજી કાઉન્ટર મોમેન્ટ પ્રોડ્યુસ થઈ. તો હવે આપણે ટી ની વેલ્યુ મૂકી દઈએ અહીંયા, તો ટી બરાબર થાય 0.87 એફ વાય ઇન્ટુ એસ ટી બ્રેકેટમાં આવે ડી માઇનસ 0.42 એક્સ યુ. આપેલું ઇક્વેશન થયું, આ કેના કારણે મોમેન્ટ પ્રોડ્યુસ થઈ? ટેન્શન રિએન્ફોર્સમેન્ટ ના કારણે. એવી જ રીતે આપણે પાછી મોમેન્ટ લઈએ કોમ્પ્રેશન રિએન્ફોર્સમેન્ટ ના કારણે, તો આપણે આના રેફરન્સમાં મોમેન્ટ લઈએ આ પોઈન્ટે, તો આ પોઈન્ટે રેફરન્સ સી એને ગુણા પાછું આ, તો સી ઇન્ટુ ડી માઇનસ 0.42 એક્સ યુ બરાબર. સી ઇઝ ઇક્વલ ટુ છે 0.36 એફ સી કે બી ઇન્ટુ એક્સ યુ ઇન્ટુ ડી માઇનસ 0.42 એક્સ યુ. હવે કોડ ની અંદર પેજ નંબર 96 ઉપર આપણને બે ઇક્વેશન આપ્યા છે બરાબર. એક આપ્યું છે ઈ એફ વાય વાળું છે ને બીજું છે ઈ કેના વાળું છે એફ સી કે વાળું છે બરાબર. તો એફ વાય વાળું જે છે અહીંયા એફ વાય વાળું જે છે એમાં તમે વેલ્યુ મૂકો એફ વાય વાળામાં એક્સ યુ ની વેલ્યુ, એટલે એક્સ યુ બરાબર શું આપણે કીધું 0.87 એક્સ યુ બરાબર 0.87 એફ વાય ઇન્ટુ એ એસ ટી ડિવાઇડેડ બાય 0.36 એફ સી કે ઇન્ટુ બી. આ વેલ્યુ અહીં મૂકી દો એટલે તમને કયું ઇક્વેશન મળી જાય, ક્લોઝ નંબર 1.1b આ બી વાળું મળી જાય બરાબર. અને એક્સ યુ ની જગ્યાએ આપણે મૂકી દઈએ એક્સ યુ મેક્સ બાય ડી, આની જગ્યાએ એક્સ યુ મેક્સ બાય ડી મૂકી દઈએ તો આપણને ઇક્વેશન મળી જાય આવડું. આ એમાં ખાલી એક્સ યુ મેક્સ અપોન ડી, એટલે આપણે શું કરીએ છીએ ડી ને કોમન કાઢીએ એટલે આપણને ડી સ્ક્વેર, એટલે બાર ડી વડે ગુણીએ છીએ ડી વડે ભાંગીએ છીએ એટલે તમને આ ઇક્વેશન મળી જાય. તો હવે અહીંયા એક વસ્તુ એ આવે છે કે આ બંને ઇક્વેશન જે છે કે કોઈ પણ સેક્શન કેટલી મોમેન્ટ રેજિસ્ટ કરે, તો કાં તો આટલી મોમેન્ટ રેજિસ્ટ કરશે અથવા તો આટલી મોમેન્ટ થી રેજિસ્ટ કરશે બરાબર. હવે જો સી બરાબર ટી હશે, સી બરાબર ટી, તો આ બે ની વેલ્યુ કેવી આવશે? સેમ આવશે બરાબર. પણ આમાં સી લેસ ધેન સી ગ્રેટર ધેન ટી હશે અથવા તો સી લેસ ધેન ટી હશે તો શું? તો કોડે તમને અહીંયા આપ્યું છે ઇફ ધ વેલ્યુ ઓફ એક્સ યુ બાય ડી ઇઝ લેસ ધેન લિમિટિંગ વેલ્યુ, તો તમારે કયું ઇક્વેશન મૂકવાનું? આ. તો એના માટે આપણે જવું પેજ નંબર 39 પેજ નંબર 39 સોરી 37 અહીંયા તમને આપ્યું છે પેજ નંબર 70 પેજ નંબર 70 ની ઉપર આપેલું છે એક્સ યુ એફ આઈ ની વેલ્યુ એની સામે એક્સ યુ મેક્સ અપોન ડી ની વેલ્યુ બરાબર. તો એક્સ યુ જો તમારું એક્સ યુ મેક્સ કરતા મોટું હોય તો પેલું ઇક્વેશન આવે, નાનું હોય તો બીજું ઇક્વેશન આવે, બસ આટલો ડિફરન્સ છે